मित्रों सर्वानी नजीक रूपावटी गाम छे अने आ गाम मा भयंकर सूको दुकाळ पड़े छे अने रूपावटी गामनो घुघु वाघरी देवी पूजक पोताना माल ढोर अने बछड़ाने बचावा माटे रूपावटीनुं पादर मूकी अने सर्वाना पादरे आवी अने पोतानो पड़ाव नाख्यो। पीवा पाणी नथी, खावा माटे खोरी जार नथी। विचार करे छे के लाईने गामनी अंदर आटो मारी आवुं, गाममां वळी कोक मोभी माणस 100 रुपया उछीना आपे ने तो मारा घरनुं कंईक करियाणुं लई आवुं अने मारा आ नाना नाना बछड़ाने कंईक खवड़ावुं। गामनी बजारे घेर घेर पेढ़ीए पेढ़ीए आंटो मारे छे, पण साहेब ए समये कोई 10 रुपया पण उछीना देवा तैयार थयुं नहीं। बपोरनो समय थई गयो छे अने पोताना घरे एम कहीने आव्यो छे के हमणां कंईक खावानुं लईने आवुं छुं। माथे सूरज नारायणनो ताप धमधमी रह्यो छे, काळमो काळ पड्यो छे अने कोई 50 रुपया तो शुं, कोई 10 रुपया देवा पण तैयार नथी। त्यारे गामना मुखी जातना राजपूत हरिबापा चौहान पोताना डेली में बैठा छे, त्यारे त्या आवी अने डेलो खखड़ाव्यो के कौन के बापा, हूँ घुघु देवी पूजक, के भाई केम आववानुं थयुं। बापा सवारनो गाममां अने बजारमां घेर घेर आटा मारू छूं, पण कोई 100 रुपया के कोई 50 रुपया मने कोई उछीना देवा तैयार नथी। अने बापा अमारा मलखमां काळ पड्यो छे अने काळ भरखीने खाई गयो छे, પણ તમારા ગામમાં થોડી લીલોતરી ભાળીને એટલે અમે તમારા ગામના પાદરે પડાવ નાખ્યો છે, પણ મારા નાના નાના બછડા છે અને એ ભૂખ્યા છે। બાપા 100 રૂપિયા ઉછીના આપો તો મારા બછડાનું પેટ ભરાય એમ છે। ભાઈ તને 100 રૂપિયા તો આપું, પણ ભલા માણા મને 100 રૂપિયાની જવાબદારી તો કંઈક આપ। બાપા મારી પાસે ગીરવી મૂકવા માટે ઘરેણા જેવું કાંઈ બચ્યું નથી, પણ જો બાપા તમને વિશ્વાસ આવતો હોય ને તો આ ચંદરવો તમને આપું। ચંદરવો એટલે ચુંદડી। આ ચંદરવામાં મારા 7 પેઢીના વડવાની માતા મેલડી છે, અને જો તમે કહેતા હો તો આ મેલડી તમારી પાસે ગીરવી મૂકીને જાઉં, પણ હું એને છોડાવવા જરૂર આવીશ। મારા બાપ દાદાનો વ્યવહાર છે એની પાસે, અને હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા બાપા મને કહેતા કે હે દીકરા, જીવનમાં કોઈ દી ભીડ પડે ને તો માં મેલડીને યાદ કરજે, અને આ એના નામનો ચંદરવો તારી પાસે રાખ, અને સમજજે કે આ ઘુઘરિયારી મેલડી એ તારા બાપની દેવી, એ તારી સાથે જ છે। બાપા તમને ભરોસો આવે તો હું આ ચંદરવો તમારી પાસે ગીરવે મૂકું, પણ હું ઝડપથી છોડાવવા જરૂર આવીશ, કારણ કે આમાં મારી મેલડી છે। અને એ દાડે ઘુઘુ વાઘરી 100 રૂપિયા માટે માતા મેલડીને અડાણી મૂકે છે, 100 રૂપિયા હરિબાપા ચૌહાણ આપે છે, પછી માતાનો ચંદરવો આપી અને 100 રૂપિયા લઈ અને ઘુઘુ હરખમાં ને હરખમાં ત્યાંથી નીકળી જાય છે। હરિબાપાએ ચંદરવો લઈ અને લાકડાના પટારાની અંદર મૂક્યો। પછી આ વાતને વર્ષોના વાણા વીતી જાય છે અને ઘુઘુ દેવી પૂજક ચંદરવો ભૂલી ગયો, હરિબાપા પણ ચંદરવાને ભૂલી ગયા। ત્યારે કોઈક કોઈક વખત પટારામાંથી ઝીણી ઝીણી ઘુઘરીનો અવાજ આવે છે। ડોશી રોજ કહે છે કે આ પટારામાં ઘુઘરીનો અવાજ કેમ સંભળાય છે, પણ હરિબાપા પણ ભૂલી ગયા છે કે ઘુઘલો દેવી પૂજક ઘુઘરિયાળી મેલડી તેના ચંદરવામાં આપીને ગયો છે। ત્યારે ઘણા વર્ષો વીતી ગયા અને હરિબાપાની ત્રીજી પેઢી આવી, ત્યારે હરિબાપાના દીકરા મુકેશભાઈ ચૌહાણ રાજપૂતને ખબર પડે છે કે 100 રૂપિયામાં દાદાએ ઘુઘરિયાળી મેલડીને અડોણી લીધેલી। ત્યારે મુકેશભાઈ તેમની કુળદેવીની સાથે સાથે માતા ઘુઘરિયાળી મેલડીની પણ પૂજા કરતા। એક દિવસ બન્યું એવું કે મુકેશભાઈને એકનો એક દીકરો હતો, તેને ભાવનગરના ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા કે આને તો જંતુ ટીબી છે, ક્યારે નહીં મટે। અમદાવાદના ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા કે આને જંતુ ટીબી છે, મુંબઈ લઈ જાઓ અને આને બચવું મુશ્કેલ છે। અને ત્યારે દુનિયાના ડૉક્ટરો છૂટી પડ્યા, ત્યારે મુકેશભાઈ ચૌહાણે માતા મેલડી પાસે આવી અને બે હાથ જોડી અને એટલું કીધું કે હે માડી માડી, મારું ગામ મૂકી અને હું ભાવનગરની બજારમાં હીરા ઘસું છું, મારો 5000 રૂપિયાનો પગાર છે અને રોજ દીકરાને દવાખાને લઈ જવાનો હોય છે, હે મેલડી મારાથી હવે પૂરું નથી થતું અને એમાંય મારા દીકરાને જંતુ ટીબી છે, ડૉક્ટરો છૂટી પડ્યા છે કે હવે એ નહીં બચે, હે માડી હવે મારે આને લઈ અને ક્યાં જવો,
એટલામાં મુકેશભાઈની પત્ની ત્યાં આવી અને બંને આંખમાં આંસુ છે અને એ રજપૂતાણી બોલી, તમે રોજ કહો છો કે મારી ઘુઘરિયાળી મેલડી બધું સારું કરી દેશે, મારી માવડી બધું ઠીક કરી દેશે, તો આજે તમારી ઘુઘરિયાળી મેલડી ક્યાંય અડોણી પડી છે કે શું, કે પછી તમે એને ક્યાંય ગીરવી મૂકી આવ્યા છો? આમ માતાજી મેલડીને મેણું માર્યું અને મેલડીએ કાનો કાન આ વાત સાંભળી. આમ બંને વિચાર કરે છે કે દીકરો એકનો એક છે અને હવે કરવું શું, એ તો હવે મોતની મુખમાં છે. બંને માણસો વિચાર કરતા કરતા રાત પડી અને નીંદરને આધીન થાય છે. એની સાથે જ બેના સપનામાં માતા મેલડી આવી અને એટલું કીધું કે હે ગાંડી, તે મને મેલડીને મેણું માર્યું? અરે ગાંડા, ત્યારે મને એક વાર તો કહેવું હતું. અરે એક વાર કહ્યું હોત ને તો 51 કામ કરનારી હું ઘુઘરિયાળી મેલડી છું. હે વીરા, સવારનો દિવસ ઉગે ને ત્યારે તારા દીકરાને દવાખાને લઈ જઈ અને રિપોર્ટ કરાવજે. જા, અને જો ડૉક્ટરના બધા રિપોર્ટ ખોટા પાડું અને બધા જ ડૉક્ટરને જો ખોટા પાડું તો માનજે કે હું ઘુઘરિયાળી મેલડી પોકી છું. ત્યારે સવારના 4 વાગ્યાના ટાણે બંને માણસ જાગી અને એકબીજાને સપનાની વાતો કરે છે. ત્યારે બંનેને એક જ સમયે એક જ જેવું સપનું આવે છે. ત્યારે બંનેને ભરોસો થઈ ગયો કે સવારનો ઉગતો દિવસ એ આપણા માટે સોનાની સવાર છે, માતા મેલડી આપણા વારે આવી છે. બંને જણા ભાવનગર પહોંચે છે, પોતાના દીકરાને લઈ અને જંતુ ટીબીના દવાખાને રિપોર્ટ કરાવે છે. જે ડૉક્ટર કહેતા હતા કે આને તો જંતુ ટીબી છે, હવે આ બચશે નહીં, એ જ ડૉક્ટરના રિપોર્ટ મેલડીએ 24 કલાકમાં ફેરવી નાખ્યા ને નવા રિપોર્ટ આવ્યા અને ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું કે આ બાળકને તો નખમાંય દુઃખ નથી. અને પછી મેલડી બોલી કે હે ગાંડા, તે મને આજ પછી ક્યારે મેળું ના મારતો, હું ઘુઘરિયાળી મેલડી છું. એક કહેવાને બદલે 51 કામ કરનારી હું મેલડી છું, તારા ઘરે હવે બેસવા માગું છું. અને ભાવનગરમાં હવા મહેલની બાજુમાં શિવનગરમાં ઘુઘરિયાળી મેલડીનું મંદિર આવેલું છે, કોઈક વાર જાઓ તો તેના દર્શન કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો અને કોમેન્ટમાં જય મેલડી માતા લખજો. અને મેલડીને માનતા હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.